સમયના કાળખંડની અંદર ધીમે ધીમે લગ ભરતા ભરતા ઝાલાવાડના એક ગુજરાતી સાહિત્યકાર જ્યારે હિન્દી સાહિત્યમાં પોતાનું કાઠું કાઢે છે, એ સમયે બિહારની પ્રાચીન વિક્રમશિલા વિદ્યાપીઠ એ સાહિત્ય સર્જકના ઓવારણા રહે છે. અને ઓવારણા પણ કેવા, એમને વિદ્યા વાચસ્પતિ પીએચડીની ડિગ્રીથી નવાજી કરે છે. અને જે શુભઘડીએ આ સમાચાર વહેતા થાય છે ત્યારે એ સમાચારનો પહેલો પડઘો ઝીલે છે, એવો જ કદ કાઠી અને કૌવતથી સભર સભર જીવંત એક જબરજસ્ત માણસ જે પ્રત્યેક ધબકારને પોતાનામાંથી વહેતો કરે છે અને ત્યારે એમાંથી સર્જાય છે કંઈક નવો ઉત્સવ. એ કલાકાર, એ પ્રતિભાવંત પુરુષ જે ક્ષણ માત્રમાં અને એ વિદ્યા વાચસ્પતિની પદવીથી સન્માનિત થયેલા અને એના માટે હું ઉડિયા કવિની એક નાનકડી પંક્તિ છે કાંતિલાલ અહીંયા આગળ આવતો એમ મૂકું છું. હું પોતે જ મારી સભા સ્થાપિત હિતો કે વટ હુકમોનો કે આયોજિત વિચારો કે સંગ્રહની ઈચ્છાઓનો હું ગુલામ નથી. હું તો અવાજ છું, હું તો અવાજ છું ગતિશીલ જીવનનો. અને એ ગતિશીલ જીવનનો અવાજ જય વિજય જે સરળ બનતું ભાગ્ય ભેરું ભરે જો
रिद्धि सिद्धि जय विजय थे सरल बनतु भाग्य भेरु भरे जो युगो घेना हये छाग्या सपन नगला मौन आदि विर्ष तारो मारो अपरिचय थे परिचय बने स्थिर बुद्धि श्रीकार शैले शैले गिरिशिखर गे अमित पवगे हैयु मारु बराबु जंतु प्रज्ञा परम विमला अचर अमला आत्म मारो उजारो जंतु प्रज्ञा परम विमला अचर अमला आत्म मारो उजारो धीरे धीरे नयन उगड़े कमल दरथी ओम ब्रह्मनाद गुंजे भींजे हरियु सर हरतु परम ज्योतिषु जिलीते जो ज्वरा तारा दर्शे आनंदोर्मी पर पर मही द्वैत थी अद्वैत था तो ये सदगत आत्मानी उपस्थिति से मानी अपने अपना आ अद्भुत एवं क्षण में सजीवन करवा जी रहे हैं क्या है वॉल्ट व्हिटमैन एक अमेरिकन कवि પોતાના અવાજથી જુદી રીતે મૂકે છે એમ કહે છે કે હે પ્રભુ તારા તરફ જ્યારે હું પગ માંડું છું અને ત્યારે ચારે બાજુ જોઉં છું કે મને લાગે છે કે તું જેટલો અને જેવો દેખાય છે તેટલો જ માત્ર નથી મને લાગે છે કે અદૃશ્ય એવું તો ઘણું અહીં રહેલું છે પણ અહીં તારી પાસે રોકાઈ જવા કરતા આગળ જવાના કારણો વધારે મહાન છે પણ સાવધાન આ પ્રવાસ ખેડનાર આદમીના લોહીનો કણેકણ ઊંડા હોવો જોઈએ એ પહેલી શરત છે એના સ્નાયુઓ સશક્ત હોવા જોઈએ એની સહનશીલતા પાર વિનાની હોવી જોઈએ હું તને સૌગંધપૂર્વક કહું છું કે કેટલીક દૈવી વસ્તુઓ તત્વો વર્ણવી શકે તે કરતા વધુ સુંદર હોય છે અને માટે જ કહું છું કે હે પ્રભુ હું અને મારા સાથીઓ વાર્તાઓથી ઉપમાઓથી કે કાવ્યોથી કશું પુરવાર કરતા નથી કરી શકવાના પણ નથી તો આવો ને અમારી ભીતરે એવું કશું કરો કે જેથી એ બધું જ સ્વયંની હાજરી માત્રથી સિદ્ધ કરી શકીએ સ્વયંની હાજરી માત્રથી સિદ્ધ થવા માટે એ પ્રભુએ આપ્યો એક શબ્દ અને એ શબ્દ વિસ્તર્યો રણકો થઈને ઘંટાળો થઈને શંકર ધ્વનિ થઈને અને પછી એ અવાજ ડોક્ટર જગદીશ દેવીના ભીતરે તહવા એ ધમકા એ અવાજ એનો પડદો એની પ્રતિધ્વનિ એટલે આજના પ્રસંગનો આવકાર પ્રવચન અને મહેમાનોનો પરિચય ડોક્ટર જગદીશ દેવી જે ઓડિયન્સ સામે બેઠું છે
એ સૌ જાણે છે. પણ વર્ષો પહેલા મોરબી અરવિંદભાઈ જોશીએ લોસ એન્જલસની અંદર એક લાઇબ્રેરી શરૂ કરી અને એનું ઉદઘાટન વિચાર યજ્ઞના આચાર્ય આદરણીય ગુણવંત શાહે કર્યું. તાળી પાડવાનું મન હવે થશે કે ગુણવંતભાઈએ એ ઉદઘાટન વખતે અરવિંદભાઈ જોશીને એમ કીધું કે તમે અહીંયા આવી સાહિત્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરો છો તો એક વ્યક્તિને તમારે ભારતથી ખાસ અહીંયા લોસ એન્જલસ બોલાવી જોઈએ. એ વ્યક્તિનું નામ છે મોતીભાઈ પટેલ. એવા પૂજ્ય મોતી દાદા મોરબી અરવિંદભાઈ જોશી. અરવિંદભાઈ જોશીનો પરિચય આપવો ન પડે પણ છતાં એક વાક્ય એમના માટે પણ બોલું. અરવિંદભાઈ જોશી એટલે કોણ? તો સાહેબ, લોસ એન્જલસથી આ માણસ દર મહિને શિકાગો જાય અને શિકાગો શ્યામ પિત્રોડાના ઘરે જાય અને શ્યામ પિત્રોડા અને અરવિંદભાઈ જોશી ઓરડો બંધ કરે, બેના સેલ ફોન સ્વિચ ઓફ કરે, અરવિંદભાઈ જોશી ગાય અને શ્યામ પિત્રોડા ઢોલક વગાડે, એનું નામ અરવિંદભાઈ જોશી. અને આ બે પાછા માનવ મંદિર સાથે સંકળાયેલા. આ બંને એક જ સંસ્થા સાથે સંકળાયેલા પણ ખરા. એવા ત્રીજા મોરબી હર્ષદભાઈ ત્રિવેદી. હર્ષદભાઈ ત્રિવેદીનો શું પરિચય આપવો? પણ એક વાક્યમાં મને કહેવું ગમશે કે સાહેબ, થોડુંક પણ સમાન ગવાતું લાગે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના મહામાત્ર જેવું મહાપદ ઠુકરાવી શકે એવો ઝાલાવાડી. જેમને ભાભી કેવું મને બહુ ગમે છે, બિંદુ બેન ને બધા લોકો પૂછે પણ ખરા, અસ્મિતા કરવામાં ક્યાંક હું એવું સંબોધન કરું ને લોકો પૂછે કે આ કેવું તમને ભાભી કે, એટલે બિંદુ બેન જવાબ આપે કે હું એની ભાભી કહું છું એટલે ભાભી કે. એવા બિંદુ બેન, પૂજ્ય બિંદુ બેન અને ખાસ જે પધાર્યા છે, બડી દૂર સે આયે હૈ ઓર પ્યાર કા તોહફા લાયે, એવા સુપ્રસિદ્ધ હિન્દી વ્યંગકાર ઓમ તિવારી સાહેબ ભીલવાડા રાજસ્થાન થી આવ્યા છે અને પંકજભાઈ સાથેના પ્રેમના તાંકણે બંધાય આ ખાસ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આવા મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠા જે એ પણ મેં એટલા માટે આ વડીલોને આગળ બોલાવ્યા કે અહીંયા બેસવાની લાયકાત ધરાવનાર ઘણા સાહિત્યકારો એ સામે બેઠા છે. કારણ કે પછી બધા અહીંયા બે તો સામે કોણ બે? એટલે તમને સામે બેસે હું હાસ્યનો માણસ છું. અમેરિકાનું બદનસીબ ઈ કે મોતીભાઈ અમેરિકા જઈ ન શકે, કારણ બીજું બદનસીબ ઈ કે હું હોવો વખત જઈએ. સાહિત્યકારો, કલાકારો, સાહિત્ય પ્રેમીઓ,
ભાઈએ બે ત્રણ વખત ડૉક્ટર જગદીશ્રીની ડૉક્ટર હવે 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 મારું નામ હું બોલું છું, મને સંકોચ થાય. મેં આ આમંત્રણની અંદર પણ વિનંતી કરી હતી કે ભાઈ મારું એકલાનું નામ ન રાખો, પણ પ્રેમ છે કે મારું એકનું નામ જ થાય છે. નહીં તો મેં એમ કીધું હતું કે જગદીશ ત્રિવેદી અને ઝાલાવાડના તમામ સાહિત્ય એમ આપણે લખીએ, પણ પ્રેમ છે પુનિતભાઈનો કે એમણે મારું નામ છાપ્યું. પણ હવે મારું નામ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ન બોલશો. અને આટલી આવકાર અને નાનકડી ભૂમિકા એટલી સર કે આ કાર્યક્રમનો વિચાર શેમાંથી આવ્યો, બહુ દિલ ખોલીને વાત કરું છું. મેં છે ને પહેલું પીએચડી દેવશંકર મહેતાની નવલકથાઓ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કર્યું, પછી બીજું પીએચડી મેં ગુજરાત વિદ્યાપીઠમાંથી ખાદીના કપડાં પહેરી ચરખો કાપી અને મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડને કેન્દ્રમાં રાખી અને હાસ્ય સાહિત્ય જ્યોતિન્દ્ર દવેથી શરૂ કરીને લખાયો અને શ્યામસુંદર પુરોહિતથી શરૂ કરીને બોલાયો, લિખિત અને કથિત. અને અત્યારે આપ સૌ જાણો છો એમ હું શ્રી ઉષા યુનિવર્સિટીમાંથી પૂજ્ય મોરારી બાપુ ઉપર ત્રીજું પીએચડી કરી રહ્યો છું. હવે આ કાર્યક્રમ શેમાંથી જન્મો તો મને વિચાર આવ્યો કે આ આપણે બબે વખત પીએચડી કર્યું, ત્રીજું આપણે કરી છીએ, 46 પુસ્તકો લખ્યા, 46 અને એ 46 પુસ્તકોમાંથી 6 પુસ્તકોને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એવોર્ડ આપ્યો. હવે આમાં કોઈ ભલામણની કોઈ સિફારિશની હર્ષદભાઈ ત્રિવેદી એવો માણસ છે કે જો એને એમના પિતાશ્રીની કવિતા પણ જો સારી ન લાગે તો આ માણસ શબ્દ સૃષ્ટિમાં ન સ્થાપે. આ એવી કુમારીથી જીવતો માણસ. એટલે મને મારા પુસ્તકોને એવોર્ડ મળ્યા એમાં કોઈ ભલામણ નહીં, કોઈ સિફારિશ નહીં, અને 6 એવોર્ડ મળ્યા. એક પુસ્તકને પરિષદે હાસ્ય લેખનનું સર્વોચ્ચ પારિતોષિક 2006માં આપ્યું, જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મારા રમૂજના રસગુલ્લા. બરાબર 7મા ધોરણમાં ભણવામાં મારો પાઠ આવ્યો, આખા ગુજરાતના છોકરા વાંચે, 7મા ધોરણમાં મારો પાઠ ભણે અને લોકકલા ફાઉન્ડેશને મને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર આપ્યો, રાજ્યનો નહીં. પણ મને વિચાર આવ્યો કે કોઈ દી કોઈને સન્માન કરવાનો વિચાર જ ન આવ્યો ઝાલાવાડના એક પણ સાહિત્યકારને. ઝાલાવાડની શિક્ષણ સંસ્થાઓ ચલાવતા સંચાલકોને એને કેટલા ટકા એવા કેટલા છોકરા પાસ થયા એની જાહેરાત કરવી છે, પણ હાવ પાછો કંઈ પીએચડી થયેલો માણસ એને ગુરદસ્તો આપવો નથી. એક પણ મારા સ્વજનને આવો વિચાર ન આવ્યો, એક પણ સાહિત્યકારને નહીં, એક પણ શિક્ષણ જગતના માણસને નહીં, એક પણ મારા સ્વજનને નહીં. સમારંભ તો એક બાજુ રહ્યો, મારા ઘરે આવીને કોઈ મારી પીઠ થાપડી હોય એવું આજની તારીખ સુધીમાં નથી મળ્યું. એટલે મને વિચાર આવ્યો, હું મોરારી બાપુને બહુ અંગત વાતો કરું. મેં બાપુને કીધું, મને બાપુ આવું કેમ થયું, એ એક જ શબ્દ બોલ્યા મને કે મત્સર, મત્સર, મત્સર. સાહેબ મચ્છર છે ને એ બહુ તો માદા પાડી દે, કદાચ મારી નાખે, પણ મચ્છર છે ને એ જીવતા માણસને મળતા જેવું કરી નાખે. એટલે આ વસ્તુની શરૂઆત કરવા માટે થઈ અને આ કાર્યક્રમ થયો. ઝાલાવાડમાં આવું ન કરવું જોઈએ. ઝાલાવાડમાં આવું કેમ બને સાહેબ? એક સાહિત્યકાર પાસે બીજા સાહિત્યકારનું નામ ન લેવાય. અતુલ પાસે બકુલનું નામ લો તો અતુલને ન ગમે, બકુલ પાસે ગિરીશભાઈનું નામ લો તો બકુલને ન ગમે, આલિયા પાસે માલિયાનું નામ લો તો માલિયાને ન ગમે. સાહેબ આવું આવું ન થવું જોઈએ. આ ઝાલાવાડ છે ને સાહેબ, આપણે દલપત રામના વંશજો છીએ, આપણે મીન પિયાસીના વંશજો છીએ, આપણે પ્રજારામ રાવણના વંશજો છીએ. સાહેબ જે ભગવાન નથી એવા માણસને તમે ભગવાન કહી શકો છો,
સાહિત્યકારને સાહિત્યકાર કેમ નથી કહી શકતા તમે? આ આક્રોશમાંથી આ કાર્યક્રમનો જન્મ થયો છે અને મેં પ્રતિજ્ઞા કરી કે ઝાલાવાડમાં આવે કોઈ પણ પીએચડી થાય એનું સન્માન જગદીશ ત્રિવેદી કરશે, કાયમી ધોરણે કરશે. ઝાલાવાડમાંથી કોઈ પણ નું પુસ્તક બહાર પડે એનું વિમોચન જગદીશ ત્રિવેદી પોતાના ખર્ચે કરશે. અને જે સાહિત્યકારને પહેલું પુસ્તક પ્રગટ કરવું હોય અને એમાં જો ગુણવત્તા હશે તો એના પ્રકાશનનો તમામ ખર્ચ જગદીશ ત્રિવેદી આપશે. સાહેબ, ઝાલાવાડ પાસે ખમીર ઘણું છે પણ ઉત્તરાયણની ભાષામાં કહું ને, માફ કરજો, ખોટું ન લગાડતા, ઝાલાવાડમાં દોરા ઓછા ગાંઠો જાય છે. સાહેબ, સમાન સાહિત્યકારો છે પણ એક નથી થઈ શકતા, કોઈની પીઠ નથી થાંભળી શકતા. સાહેબ, કોંગ્રેચ્યુલેશનનો એક એસએમએસ નથી કરી શકતા. તમામનો આત્મા એવું વિચે છે કે ફલાણા માણસનો મારે બિરદાવો છે. આત્મા એને બિરદાવવા માટે સ્કૂટરને કિક મારે છે પણ એનું મગજ છે ને એ ચાવી ખેંચી લે છે. આત્મા ફૂલનો હાર લઈને નીકળે છે પણ મગજ એ ફૂલનો હાર જડી લે છે. એટલા માટે થઈ અને તમારા મગજનો તમારા આત્મા ઉપર વિજય ન થાય એટલા માટે થઈ અને આ કાર્યના શ્રી ગણેશને કહેવાય છે. અને માત્ર આ જગદીશ ત્રિવેદી નથી કરતો, તમામના આશીર્વાદ સાથે મારું તો નામ છે, હવેથી મારું નામે નહીં હોય. આ મને બહુ ગમતું નથી એટલે હવેથી મારું નામ નહીં હોય. આ તો પહેલો કાર્યક્રમ હતો એટલે ભૂલ થઈ ગઈ. ઘણા સાહિત્યકારો નથી આવ્યા સાહેબ જો આજના કાર્યક્રમ. કોક ને કંઈક વિઘન આવી જાય. છાપેલા નામ વાળા ઘણા નથી આવ્યા. એટલે ભાઈ, તમારે એક સાહિત્યકારની પીઠ થાંભળવી છે અને તમને વિઘન નડે છે. અમુક તો એટલે નથી આવ્યા, જમવાનું નથી રાખ્યું. સાહેબ, તમે સાહિત્યકાર છો કે ખાવ ધરા છો? પંકજે કીધું હતું કે જમવાનું રાખો, મેં કેન્સલ કર્યું. મેં કીધું જમવાનું ન રાખીને છતાં આવે ને એ સાચા સાહિત્યકાર. પોતાના ખર્ચે આવે એ સાહિત્યકાર. તમે ભલા મને આટલું એક પીઠ નો આપણે થાપડી કે મને સમાચાર મળ્યા પંકજ ત્રિવેદી ને પીએચડી ની ઉપાધિ મળી છે. પહેલો શબ્દ સાહેબ શ્વાસ લીધા વગર મારા મોઢામાંથી નીકળ્યો હતો કે સન્માન સમારંભ હું કરીશ. એટલે આ બધું ભૂલી જવાનો સમય બાકી ગયો છે અને થોડામાં જાજુ સમજજો. આપ સૌનો હું હૃદયથી આવકારું છું અને કાંઈ બોલાઈ ગયો તો હું નાનો છું, મને માફ કરી દેજો. અને છતાંય તમને ન ગમે તો પછી રમેશભાઈ આચાર્ય.
માત્ર એક જ કોલ થયો અને આપણા આમંત્રણને માન આપીને છેક રાજસ્થાન નિર્વાણાથી અહીંયા એમની રચનાઓ આપણા સુધી પહોંચાડવા આવ્યા છે એવા આશય વ્યંગ્ય કવિ શ્રી ઓમ તિવારી એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી કિરણભાઈ ત્રિવેદી. મિત્રો બે પ્રકારના લોકો હોય છે, એક એક પ્રકારનો વ્યક્તિ વાત બંને સંપત્તિમાન છે એની જ છે, ધનવાન સંપત્તિમાન, ખૂબ સરસ ભવ્ય પ્રાસાદો, તેના નિવાસસ્થાનમાં કેટલા બધા રૂમો. એક વ્યક્તિ છે એને કોઈ આવીને પૂછે છે કે ભાઈ તમારે આટલા બધા રૂમ છે, આટલા બધા કક્ષ છે, તમારે રહેવા માટે કેટલા રૂમ જોઈએ? તો એમ કહે છે કે મારે તો એક જ રૂમ જોઈએ, એ મારે માટે પૂરતો છે. પછી એને પૂછવામાં આવે છે કે તો બાકીના બધા રૂમમાં એમાં કોણ રહે છે? તો એ કહે છે કે એમાં મારો ઈગો રહે છે, એમાં મારો અહંકાર રહે છે. પણ એવી પણ વ્યક્તિ છે જેની પણ આ જ સ્થિતિ છે, એને પણ કોઈ પ્રશ્ન કરે છે કે તમારે રહેવા માટે કેટલા રૂમ જોઈએ? ત્યારે એ કહે છે કે મારે તો એક જ રૂમ જોઈએ. અને એને પૂછવામાં આવે છે કે બાકીના બધા કક્ષમાં, બાકીના બધા ખંડમાં? તો કે એકમાં પ્રેમ રહે છે, એકમાં વાત્સલ્ય રહે છે, એકમાં હૂંફ રહે છે, એકમાં ઉષ્મા રહે છે, એકમાં સહકાર રહે છે. આ બે દ્રષ્ટિકોણ છે. પણ એક એવો માણસ જે ભારો ભાર ધબકતો હોય, એ આખા બોલે હોય, ચોખા બોલે હોય, અને સત્યની સાથે જીવતો હોય, અને સત્યની સાથે જીવનારાને ઘણા બધા જીવી નથી શકતા. એ સત્યને જીવી ચૂકેલા, જીવી ચૂકેલા અને સફળતાને વળી ચૂકેલા એવા ડોક્ટર પંકજ ત્રિવેદીને વિક્રમ સિવા વિદ્યાપીઠ ભાગલપુર બિહાર તરફથી જે વિદ્યા વાચસ્પતિ ઉપાધિ મળી એ પ્રમાણપત્ર એનું હું વાંચન કરું છું. વિક્રમશિલા હિન્દી વિદ્યાપીઠ, ગાંધીનગર, એસીપુર, જિલ્લા ભાગલપુર, બિહાર. વિદ્યા વાચસ્પતિ પ્રમાણિત કિયા જાતા હૈ કે પંકજ ત્રિવેદી કો ઉનકી સુદીર્ઘ હિન્દી સેવા, સારસ્વત સાધના, કલા કે ક્ષેત્ર મેં મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ, શૈક્ષિક પ્રદેયો, મહનીય શોધ કાર્ય તથા રાષ્ટ્રીય અંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા કે આધાર પર ઇસ વિદ્યાપીઠથી અકાદમિક પરિષદથી અનુશંસા પર આજ વિદ્યા વાચસ્પતિ ઉપાધિ પ્રદાન કી જાતી હૈ. ડોક્ટર પંકજ ત્રિવેદીને વિશિષ્ટ રીતે સન્માનિત કરવાનો એક ઉપક્રમ રાખ્યો છે. અમારા સૌના મનમાં એવું હતું કે કંઈક જુદી રીતે આ વાત આપણા ઝાલાવાડ સમક્ષ મૂકીએ, એટલે એમાં જે આપણે ક્રમ રાખ્યો છે એ આ પ્રમાણે છે. પહેલાં તો ડૉક્ટર પંકજ ત્રિવેદીને વિનંતી કે પ્લીઝ આપ થોડા આગળ આવી જશો. માળા પહેરાવી છે.
અને રાષ્ટ્રભાષાનું સંવર્ધન
નિરંતર થતું રહે એ જ મંગલ કામના હોય. આપના સ્નેહાથી ડોક્ટર જગદીશ ત્રિવેદી તથા સમગ્ર ભાષા પ્રેમીઓ 19 જાન્યુઆરી 2015 સુરેન્દ્રનગર. ડોક્ટર જગદીશ ત્રિવેદી અને માન્ય શ્રી અરવિંદભાઈ જોશી બંનેને મહેમાનોને આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. सभागृह में उपस्थित
सभी परिवारजन हैं और इस त्रिवेदी परिवार के सबसे बड़े बुजुर्ग भाई श्री प्रमोद त्रिवेदी और मेरे जेठ जी श्री अरविंद त्रिवेदी को मैं प्रणाम करती हूँ। और इस हमारे पारिवारिक उत्सव में जिस तरह का माहौल बना है और पड़ोस में ही एमपी शार्ट्स कॉलेज के ग्राउंड की दीवार दिखाई दे रही है, मैं वो समय याद कर रही हूँ जब मैं इस त्रिवेदी परिवार की पुत्र वधु नहीं थी। और जगदीश भाई आपको बता दूं कि मुझे केवल दो जन बार बार भाभी कहते हैं, एक कहानीकार अनिल व्यास लंदन में जो है वो, और दूसरे हैं जगदीश भाई। आपको आश्चर्य होगा कि हमारी शादी हुई 91 में, तब से लेकर आज तक पूरे 10 बार भी पंकज ने मुझे भाभी नहीं कहा है क्योंकि उसकी जबान नहीं उठती है। कारण उसका यह है कि पंकज ने पहले मुझे यहाँ एक अध्यापक के तौर पर देखा है। उन दिनों वो हिंदी विषय के साथ बीए कर रहे थे और मैं उसको कभी आप नहीं कहती हूँ, ओम जी वो असल में मेरे बेटे जैसा है क्योंकि अक्षर कभी हमारे बेटे जयजीत को जयजीत नहीं कहते, उसे पंकज बुलाते हैं। बड़े भैया अरविंद भाई है वो अपने बेटे आनंद को आनंद नहीं कहते, उसे पंकज ही कहते हैं। हमारे घर परिवार में ये सबसे मुंह चढ़ा नख चढ़ा भी बड़ा उद्यमी ऐसा ही सबसे छोटा लड़का और उसने उसका सारा फायदा उठाया। लेकिन उस फायदे की चरम सीमा ये है कि आज 1985-86 में बीए करने वाला, नौकरी के साथ बीए कर रहा था उन दिनों, आज उसने पीएचडी की उपाधि प्राप्त की है। तो हमारा परिवार इस उसके इस उद्यम से बहुत ही गौरवान्वित अनुभव कर रहा है। क्या बात है, ऐसे उद्यम हर परिवार में। बस उसने एक बात मैंने देखी कि वो मकड़ी की तरह उसका काम है। बिटिया जब उन्हें गाथा तो अभी सौतरी में थी स्मिता, तो मैं आई तो मेरे ससुर जी ने कहा कि इसका नाम रखना है। मैंने कहा इसका नाम तो मैं रखूंगी गाथा, और आने वाले 50 साल में किसी लड़की का नाम गाथा नहीं होगा। नहीं तो उन दिनों उसने शुरू किया था काम अनुवाद का, हिंदी से गुजराती में अनुवाद का काम उन दिनों कर रहा था। पिताजी ने कहा ये अनुवाद का काम कर रहा है तू जरा देख ले, मेरे थोड़े बहुत अनुवाद छप गए थे। तो मैं साथ बैठकर हम दोनों मिलकर टेक्स्ट बुक लेकर अनुवाद देखते थे और चर्चा करते थे। कभी कभी हमारे देवर भाभी में बहस भी हो जाती थी, मैं कहती नहीं इसका ये सही पर्याय नहीं है, वो कहते आपको गुजराती नहीं आती, बात सही है मैं हिंदी टीचर ठहरी, बाद में पता मुझे बहुत बाद में पता चला कि मैं गुजराती की लेखिका भी हूँ। लेकिन बहुत अच्छे बहुत अच्छे तो वो दौर था तब उसने शुरू किया था काम, और आज बिटिया पहनने के लायक हो गई है और पिताजी ने भी बहुत बड़ी डिग्री हासिल कर ली है। मैं बहुत बहुत बधाई देती हूँ, मेरा आशीर्वाद उसके साथ है। और एक बात मैं खास कहूँगी, उपाधि मिली, हिंदी में डिग्री नहीं कहते उपाधि कहते हैं, और गुजराती में उपाधि का अर्थ है मुश्किल है। उपाधि व्याधि उपाधि तीनों प्रकार की उपाधियां ऐसा सब कहते हैं। लेकिन उमा शंकर हमारे गुजराती के कवि कहते थे, वो लिखते थे गुजराती में लेकिन वो भारतीय कवि थे, वो कहते थे कि जो जो उपाधि योग हमको मिलता है, जे जे मड़ो उपाधि योग ए बनो समाधि योग। तो गुजराती उपाधि का अर्थ है, लेकिन हिंदी में जो उपाधि है तो पंकज थोड़ी बड़ी है, कहूंगी कि उपाधि के साथ उत्तरदायित्व भी जुड़ा है। जगदीश भाई ने तो एक पीएचडी लेकर विश्राम नहीं किया, दूसरी से भी मन नहीं भरा, अब तीसरी डिग्री के लिए वो कोशिश कर रहे हैं। मैं चाहूंगी कि तुम शोध के क्षेत्र में, भले डिग्री के लिए ना करो लेकिन शोध के क्षेत्र में, खास करके गुजराती में हिंदी तुलनात्मक शोध में
तुम अपना विशेष योगदान दो और पत्रकारिता के जरिए दे सकते हो। तुम दूसरी बात मैं ये कहूंगी कि तुम एक पत्रिका संभाल रहे हो विश्वदाता, गुजरात से इतनी स्तरीय पत्रिका अगर निकल गई हिंदी में तो ये गुजरात के लिए गौरव की बात है और हिंदी भाषियों को सोचने की बात है। यहाँ हिंदी का इतना माहौल नहीं है, ऐसे में ये एक दीपक जलाए बैठा है। लेकिन मैं चाहूंगी ये दीपक, आजकल आप जानते हैं कि साहित्य भी ग्लैमर से बचा नहीं है, सही बात है। बहुत बहुत सारी अप्सराएं हमको विचलित कर रही हैं, मीडिया नाम की अप्सरा तो बिल्कुल हमको हर क्षण खरीदने के लिए तैयार बैठे। ऐसे में ये दीपक की रोशनी आत्मा का स्वत्व बचाए रखे, यही प्रार्थना। डॉक्टर बीजू में पढ़ रही है, बीजू भाभी के लिए, माँ के लिए, जय रहती को सारी बात भुगतान कर तिमारे क्षण बच्चे आ गए जे कैमरा मन कदाच किट थे बड़े अशक रही आंखों में आशुना थोड़ा गुंजो आ गया चिता है ए एम कैसे के अनक्रिएटिव अनक्रिएटिव राइटर અને એ એ સતત ઈચ એન્ડ એવરી મોમેન્ટ એ એ સતત લાઈવ હોય છે, વાત લાઈફ સાથે લાઈ દેવામાં એ રોમાંચ અનુભવવામાં અને એ રોમાંચને કાગળ ઉપર ઉતારવામાં અંદરથી કંઈક કેટલું બીજું પણ સાથે બહાર આવતું હોય છે। આ બધાને વ્યક્ત કરી અને સમાજ સમક્ષ મૂકવું એ કપરું કામ છે। એટલા માટે એ સંદર્ભે કહું છું કે એક એક વિરાટ વ્યક્તિત્વ જેણે સાહિત્ય અકાદમીમાં શબ્દ સૃષ્ટિને એક હાઈટ આપી, અદ્ભુત સંપાદક, અને એ જ મંજિલ સર કરવા માટે બીજા એક સંપાદક ડોક્ટર પંકજ ત્રિવેદી ઈસરો ગાથા દ્વારા સમગ્ર ભારત વર્ષમાં અમુક દેશોમાં પણ એ પોતાની પાંખ ફેરાવી ચૂક્યા છે। આપની સંવેદના અહીંયા મૂકો